गुड मॉर्निंग एवरीवन। આગળ જોઈએ આપણે પ્રાજનનિક સ્વાસ્થ્ય મેળવવા માટેની મૂળભૂત જરૂરિયાતો વિશે। હવે પ્રાજનનિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે કેસેની જરૂરિયાત હોય છે, તો સૌ પ્રથમ જોઈએ મજબૂત માળખાકીય સુવિધાઓની જરૂરિયાત હોય છે। એ ઉપરાંત વ્યાવસાયિક કુશળતા અને કેટલીક સાધન સામગ્રીની જરૂરિયાત હોય છે, બરાબર। હવે કે લોકોને જાતીય સંબંધિત સમસ્યા જે છે, જેવી કે અફળદ્રુપતા, ગર્ભધારણ, પ્રસૂતિ, STDs એટલે કે પ્રજનન સંબંધિત રોગો, ગર્ભપાત, ગર્ભનિરોધક, ઋતુસ્ત્રાવ સંબંધિત સમસ્યાઓ વગેરે માટે કે કોઈ પણ નિષ્ણાત તબીબી સલાહ અથવા સંભાળ જે છે એ પ્રાપ્ત કરવાની આવશ્યકતા હોય છે। આ ઉપરાંત જોવા જઈએ તો કે સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવા કાયદાકીય પ્રતિબંધ હોવો જોઈએ। લિંગ પરીક્ષણ પર પ્રતિબંધ, ઘરમાં રહેલું જે બાળક છે, નર છે કે માદા છે, એ લિંગ પરીક્ષણ જે છે એના પર પણ પ્રતિબંધ હોવો જોઈએ। એ ઉપરાંત જોઈએ તો કે બાળ રોગ પ્રતિરક્ષા એટલે કે જે બાળકોને રોગ પ્રતિકારક રસી મૂકવામાં આવે છે વગેરે પ્રકારના કાર્યક્રમો જે છે કે જેનું આયોજન કરી શકાય છે। હવે સ્ત્રી ભ્રૂણ હત્યાની અંદર આપણે જોઈએ કે લિંગ પરીક્ષણ જે થાય છે અને લિંગ પરીક્ષણના આધારે સ્ત્રી ભ્રૂણ હત્યા થતી હોય છે, એના માટે કે ભ્રૂણની ફરતે જે ઉલ્વ પ્રવાહી છે એ પ્રવાહીમાંથી કે થોડી માત્રામાં કોષો લેવામાં આવે અથવા દ્રાવ્ય પદાર્થ લેવામાં આવે છે એના પૃથ્થકરણ માટે એટલે કે ટેસ્ટ માટે, અને આ જે પ્રવાહી છે કે જેના ઉપયોગથી ગર્ભમાં રહેલું જે બાળક છે એ કોઈ પણ પ્રકારની જનીનિક જે અનિયમિતતા ધરાવતું હોય, જેવી કે ડાઉન સિન્ડ્રોમ છે, સિકલ સેલ એનિમિયા છે, હિમોફેલિયા જે છે વગેરેની રોગોની જાણકારી માટે પણ કરવામાં આવતું હોય છે, જેને એમનિઓસેન્ટેન્સિસ તરીકે ઓળખાય છે। આગળ જોઈએ આપણે કે પ્રજનન સંબંધી ક્ષેત્રમાં કે કઈ રીતે પ્રગતિ થઈ રહી છે એના વિશે જોઈએ, તો વિવિધ પ્રજનન ક્ષેત્રમાં સંશોધનોને પ્રોત્સાહન મળ્યું છે અને નવી પદ્ધતિ જે છે કે હાલની પરિસ્થિતિમાં સુધારા માટે તેમાં સરકારી અથવા તો બિનસરકારી સંસ્થાઓ જે છે એ મદદ કરતી હોય છે। જોઈએ એ સંસ્થા વિશે, કેન્દ્રીય ઔષધ સંશોધન કેન્દ્ર, કેન્દ્રીય ઔષધ સંશોધન કેન્દ્ર, સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કે એના દ્વારા, આ જે કેન્દ્ર છે એના દ્વારા કે જે સહેલી ઓરલ પિલ્સ છે એટલે કે મોં વાટે લેવામાં આવતી ગોળી છે એ વિકસાવવામાં આવેલી છે, જે ગર્ભનિરોધકની ગોળી છે। ત્યાર પછી જોઈએ જાતીયતા સંબંધિત કે વધુ જાગૃતતા અથવા તો તબીબી સહાય દ્વારા કે પ્રસૂતિ અને પછીની દેખરેખથી માતા અને બાળકોના મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે।
પહેલાના સમયમાં જોઈએ તો ગર્ભવતી સ્ત્રી હોય એની પ્રસૂતિ જે છે એ ઘરે જ કરવામાં આવતી હતી, અને એના કારણે કે આ જે પ્રસૂતા છે એના મૃત્યુદર ખૂબ વધુ પ્રમાણમાં થતા હતા. પણ આજે આપણે જોઈએ તો કે જે હોસ્પિટલો અને સુવિધાને કારણે કે આજે મૃત્યુદર છે એ ઘણો ઘટી ગયો છે. બરાબર છે, નાના કુટુંબ ધરાવતા જે પરિવાર છે એની સંખ્યા વધી છે. કે આપણે શરૂઆતની અંદર જોઈ ગયા કે અમે બે, અમારા બે, બરાબર છે, એટલે કે નાના કુટુંબની ભાવના જોવા મળે છે. અને એ નાના કુટુંબના ધરાવતા પરિવાર જે છે એની સંખ્યા વધી ગઈ છે. એ ઉપરાંત જે જાતીય રોગો થાય છે એનું નિદાન અને સારવાર, અને જાતીય સમસ્યા કોઈ પણ પ્રકારની હોય તો કોઈ પણ કે તબીબ જે છે એ તબીબની સુવિધાઓ મળે છે. અને આ બધા જ પાસાઓ જે છે કે જે પ્રાજનનિક સ્વાસ્થ્ય સુધારા માટેનું નિર્દેશન કરે છે. આગળ જોઈએ આપણે વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણ વિશે. વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણ. વસ્તી વિસ્ફોટ વિશે આપણે જોવા જઈએ તો કે 1900માં દુનિયાની વસ્તી, જો અહીંયા દુનિયાની વસ્તી છે, કોઈ એક દેશની નથી, બરાબર છે, દુનિયાની વસ્તીની વાત થાય છે, કે 1900માં દુનિયાની જે વસ્તી છે એ લગભગ 2 બિલિયન જેટલી હતી, એટલે કે 2000 મિલિયન હતી. અને જે 2000ની સાલમાં 1900માં કેટલી હતી, 2 બિલિયન, જે 2000માં ઝડપી વધીને 6 બિલિયન જેટલી થઈ ગઈ. બરાબર છે, કે જે 2000માં 6 બિલિયન જેટલી થઈ ગઈ, 6000 મિલિયન, જે 2011માં 7.2 બિલિયન જેટલી થઈ ગઈ હતી. જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કેટલો ઝડપી વધારો થયો, કે જે વસ્તી 1900ની અંદર કે 2000 બિલિયન હતી, 10 વર્ષની અંદર જોવા જઈએ તો એની અંદર કેટલો વધારો થઈ ગયો. અને એ જ વસ્તી કે જે 2011ની અંદર 7.2 બિલિયન જેટલી છે. હવે આ જે દુનિયાની વસ્તીની વાત છે, પણ આવું સેમ જે લક્ષણ છે કે જે વલણ છે એ ભારતમાં પણ જોવા મળ્યું છે. ભારતની અંદર આપણે જોઈએ તો કે આઝાદી સમયે ભારતની વસ્તી લગભગ 350 મિલિયન જેટલી હતી, જે 2000માં 1 બિલિયન જેટલી થઈ ગઈ, એની નજીક. અને કે જે મે 2011માં 1.2 બિલિયન જેટલી થઈ ગઈ. બરાબર છે, તો આમ જે 2011ની અંદર જે કંઈ પણ વસ્તી વધારો જે છે એ જોવા જઈએ તો કે વસ્તી વૃદ્ધિનો દર જે છે 2%થી પણ ઓછો છે, એટલે કે 2% કરતાં પણ ઓછો, એટલે કે આપણી જે વસ્તી છે એ ખૂબ ઝડપથી વધી રહી છે, ખૂબ ઝડપથી વધી રહી છે. હવે આજે વસ્તી વૃદ્ધિના કારણે જોવા મળતા જે પરિણામો છે એના વિશે જોઈએ. હવે સ્વાભાવિક છે, વસ્તી વૃદ્ધિ વધે, વસ્તીમાં વધારો થાય તો શું થાય, વ્યક્તિગત પ્રાપ્ય સ્ત્રોતોમાં શું જોવા મળશે, ઘટાડો જોવા મળશે. જેમ જેમ વસ્તી વધે તો એને પ્રાપ્ય સ્ત્રોતોની અંદર ઘટાડો જોવા મળે છે. જો આજે ઘટાડો જોવા મળે, પ્રાપ્ય સ્ત્રોતો જે છે એ ઘટી જાય છે, તો પ્રાપ્ય સ્ત્રોતોના ઘટાડાના કારણે શું થશે, ગરીબીમાં વધારો થશે. હવે ગરીબીમાં વધારો થાય છે જેના કારણે કે પૂરતું પોષણ મળતું નથી, એટલે શેના ભોગ બને છે, કુપોષણતા અને અનેક
કે આવી વસ્તી સંબંધિત સમસ્યા જોવા મળતી હોય છે. આ ઉપરાંત જોવા જઈએ તો કે વસ્તી વૃદ્ધિના કારણે ઔદ્યોગિકરણ વધે છે, શહેરીકરણ વધે છે, બરાબર. ઔદ્યોગિકરણ અને શહેરીકરણ જે છે એ વધે છે, જેના કારણે કે જે નૈસર્ગિક સ્ત્રોત છે, જમીન, હવા, પાણી વગેરે ઉપર શું થશે, દબાણ વધે છે, બરાબર છે. કે જેમ જેમ ઔદ્યોગિકરણ અને શહેરીકરણ વધતા જાય છે, એટલે ખેતી લાયક જમીન જે આપણે જોઈએ તો એ ઔદ્યોગિકરણ અથવા શહેરીકરણમાં વપરાઈ જાય છે, એટલે સમસ્યા કઈ ઊભી થાય કે ખેતી લાયક જમીન જે છે એ આમાં વપરાઈ ગઈ, જેથી ઓછી થઈ ગઈ, અને સામે કે વસ્તી વધારો થયો છે તો આ વધતી વસ્તીને કે ઓછી જમીનમાં પ્રાપ્ય ખોરાક અથવા અનાજનું ઉત્પાદન કરવું આ સૌથી મોટી સમસ્યા છે. અને જેના કારણે કે શહેરીકરણ ઔદ્યોગિકરણના કારણે જમીન, હવા, પાણી વગેરે ઉપર દબાણ વધે છે. આપણે અનુભવીએ છીએ કે જે કંઈ પણ અત્યારે પ્રદૂષણ છે અથવા અમુક ગામડાની અંદર કે ભાઈ પાણીની અછત છે, જે પ્રદૂષણ થાય છે અથવા જે જમીન પ્રદૂષિત થાય છે એ શહેરીકરણ અને ઔદ્યોગિકરણના કારણે જોવા મળે છે. આફ્ટરઓલ જોવા જઈએ તો કે વસ્તી વૃદ્ધિનું પરિણામ છે. આ ઉપરાંત કે સૌથી અગત્યની જે જરૂરિયાત છે, આપણી જે સૌથી અગત્યની પાયાની જે જરૂરિયાત છે, ખોરાક, રહેઠાણ અને વસ્ત્ર, કપડાં વગેરેની અછત જોવા મળે છે, બરાબર. એટલે વસ્તી વૃદ્ધિના કારણે કે આ સમસ્યાનો સામનો કરવો પડે છે. હવે જોઈએ તો કે વસ્તી વૃદ્ધિ જે છે એના કારણો, વસ્તી વૃદ્ધિના કારણો, વસ્તી વૃદ્ધિ જે છે શેના કારણે થાય છે, મૃત્યુદરમાં ઘટાડો થશે તો વસ્તી વધે, કારણ કે મૃત્યુની સંખ્યા ઓછી જોવા મળે છે. માતૃ મૃત્યુદરમાં ઘટાડો, એ ઉપરાંત બાળ મૃત્યુદરમાં પણ ઘટાડો, બાળ મૃત્યુ દરમાં ઘટાડો, અને પ્રજનન વય જૂથ લોકોની સંખ્યામાં વધારો, જેના કારણે કે વસ્તી વૃદ્ધિ થાય છે અથવા વસ્તી વધારો થાય છે. હવે આજે વસ્તી વધારો જે છે એ રોકવા માટે શું ઉપાય કરવા જોઈએ, તો કે વસ્તી વધારો રોકવા માટે કે રીપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કાર્યક્રમ દ્વારા ઘટાડો લાવી શકાય છે. વિવિધ ગર્ભનિરોધક પદ્ધતિ છે કે એના અંગે નાના પરિવાર જે છે એને પ્રોત્સાહિત કરી શકાય. લગ્ન વય જે છે સ્ત્રી માટે 18 વર્ષ અને પુરુષ માટે 21 વર્ષની નિર્ધારિત કરાઈ છે. અને આ સમસ્યાથી બચવા માટે કે જે નાના પરિવાર છે એ નાના પરિવારો માટે જે દંપતીઓ છે કે જેમને પ્રોત્સાહિત કરવામાં આવતા હોય છે, બરાબર છે. આગળ જોઈએ આપણે નેક્સ્ટ પીરિયડમાં.